विद्यार्थी मित्रों आपने धोरण 10 માં છેલ્લે પાઠ નંબર 6 ભૂમિતિનો ત્રિકોણની સમરૂપતાનો મુદ્દો સ્ટાર્ટ કરલો અને મેં તમને બે વ્યાખ્યા સમજાવેલી એકરૂપતા અને સમરૂપતા અને ત્રિકોણની મધ્યગા અને વેધ એટલે વ્યાખ્યાનો પોર્શન પૂરો થયો હવે આપણે આજે પ્રમેય જોવાના પ્રમેય નંબર 6.1 એનું નામ છે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એને કહેવાય થેલ્સનો પ્રમેય એનું બીજું નામ છે થેલ્સનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો સમજો આની પ્રતિજ્ઞા હું સમજાવું છું ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા સમજો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને એવી રીતે છેદે કે તે બાજુઓનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે હું સમજાવું એનો અર્થ સપોઝ આ ત્રિકોણ ABC છે ચાલો આ A B અને C ચાલો ત્રિકોણની ત્રણ બાજુ રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ AC કોઈ એક બાજુને સમાંતર રેખા ચાલો BC છે આ BC ચાલો BC ને સમાંતર રેખા ચાલો મેં દોરું ચાલો સપોઝ મેં રેખા L દોરી બરાબર કોને સમાંતર BC ને એટલે L સમાંતર BC ચાલો હવે આ રેખા રેખાખંડ AB ને માની લો D માં છેદે અને આમાં કા છેદે E માં તો એમ કહેવાય કે આ રેખા આ બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે સમાન ગુણોત્તરનો મીનિંગ શું તો આ રેખા દોરો એટલે આ એક ખંડ બન્યો અને આ બીજો એટલે એમ કહેવાય AD upon BD બરાબર આ બાજુ AE upon CE બરાબર AE upon CE વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને એવી રીતે છેદે કે તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આ રેખાખંડ AB ના બે ભાગ પડ્યા AD અને BD એટલે AD upon BD બરાબર AE upon CE રાઈટ હવે હું ફિગર બદલું સપોઝ આ ત્રિકોણ PQR છે આ PQR અને હું આ દોરું સમાંતર ચાલો કોને સમાંતર PQ ને અને આને M આપું ને N આપું તો PM તમે ગુણોત્તર લખી શકો PM upon MR upon MR બરાબર QN આ QN અને upon NR એમ કહેવાય તે રેખા તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે રાઈટ એટલે શું લાવવાનું મારે આ લાવવાનું AD upon BD બરાબર AE upon CE ચાલો હું પક્ષ બોલું છું બીજા ચિત્ર ફિગર પાડી છે પણ હું પક્ષ બોલું છું ચાલો હવે આ ફિગર સમજો પક્ષ બોલું બે વાર જોજો ત્રિકોણ ABC માં રેખાખંડ BC ને સમાંતર રેખા રેખા L રેખાખંડ AB ને D માં અને રેખાખંડ AC ને E માં છેદે છે આ આપણો પક્ષ ફરીથી એકવાર ત્રિકોણ ABC માં રેખાખંડ BC ને સમાંતર રેખા રેખા L રેખાખંડ AB ને D માં અને રેખાખંડ AC ને E માં છેદે છે ચાલો પક્ષ લખું છું ત્રિકોણ ABC માં રેખાખંડ BC ને સમાંતર રેખા રેખાખંડ રેખા L એ રેખાખંડ AB ને D માં અને રેખાખંડ AC ને E માં છેદે છે આ આપણું પક્ષ ચાલો ફરીથી એકવાર બોલું ત્રિકોણ ABC માં રેખાખંડ BC ને સમાંતર રેખા રેખા L રેખાખંડ AB ને D માં અને રેખાખંડ AC ને E માં છેદે છે ચાલો હવે આપણું સાધ્ય ચાલો સાધ્ય જરા સમજો સાધ્ય એકદમ સિમ્પલ તે રેખા તે બાજુઓનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે AD upon DE એટલે કે BD આ BD ચાલો ઇઝ ઇક્વલ ટુ ચાલો AE upon CE બરાબર AE અને upon CE આ આપણું સાધ્ય રાઈટ એટલે આ રેખા આ બાજુઓનું સમાન ગુણોત્તર એટલે આ બેનો જેટલો ગુણોત્તર એટલો આ બેનો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો એ માન લાવવાનો આ છે થેલ્સનો મૂળભૂત પ્રમેય હવે આ તમારું આકૃતિ કાઢી નાખું છું આકૃતિ મેઇન પેલી દોરેલી છે આ સમજાવવા માટે મેં દોરેલી ચાલો હવે હું સ્ટાર્ટ કરું છું સાબિતી ખાસ સમજો સાબિતી સ્ટાર્ટ થાય આ પક્ષ અને સાધ્ય બ્લોકમાં આવવું જોઈએ ચાલો સાબિતી ઉપક્ષથી સ્ટાર્ટ કરીશ
त्रिकोण ABC मा रेखाखंड BC ने समांतर रेखा L A रेखाखंड AD ने रेखाखंड AD ने D मा अने रेखाखंड AC ने E मा छेदे छे E मा छेदे छे बोलो काउंस मा शू केवाई पक्ष अबे आपणे काम करियो जो बराबर समझो इम्पोर्टेंट पॉइंट अब हम एक काम करिस लंब दोरु लंब चलो पहला लंब दोरु DM आ DM लंब दोरो चलो आ DM लंब दोरो कोना ऊपर AC पर એટલે હવે રેખાખંડ BM લંબ રેખાખંડ AC અને એટલે મેં શું કર્યું બિંદુ D માંથી વેગ દોર્યો કોના ઉપર AC પર ત્રિકોણની બાજુ પર અને બિંદુ E માંથી ચાલો હવે AB પર લંબ દોરો એટલે રેખાખંડ EN ચાલો રેખાખંડ EN લંબ રેખાખંડ AB રચો બરાબર એટલે DM લંબ AC અને EN લંબ AB એટલે આપણે વેગ દોર્યા રાઈટ શું દોર્યા વેગ ચાલો હવે આવી જોડી કાઢો રેખાખંડ B હું ડોટેડ લાઈન દોરું છું રેખાખંડ B આ જોડી કાઢો રેખાખંડ B અને રેખાખંડ CD રચો રેખાખંડ CD રચો ઓકે ચાલો એટલે હવે રેખાખંડ BE અને રેખાખંડ ચાલો CD રચો રાઈટ વિદ્યાર્થી મિત્રો સમજો તમારો આ આકૃતિ ખરેખર આવી છે આ રીતે આપી ચાલો આ A B C અને આ આપણી રેખા ચાલો આ D અને આ E બરાબર આપણે લંબ દોર્યો આ લંબ ચાલો આ લંબ દોર્યો તો પહેલો આપણો લંબ DM આ DM લંબ ઓકે અને બીજો લંબ EN છે આવું કાઢી રાખ આ નથી એમ માનો તો તમે જોઈ લો ત્રિકોણ ADE માં ચાલો ત્રિકોણ ADE માં બે વેગ EN લંબ AD અને DM લંબ E એટલે હવે જોજો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ચાલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 9th મુદ્દો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 × π × વેગ એટલે 1/2 × π અને × વેગ ચાલો બરાબર 1/2 હવે પાયો ચાલો પાયો A અને AD છે તમે કયો વેગ લેવો એના ઉપર ચાલશે તો હું એક કામ કરું પહેલા હું AD લઉં AD આપણો આ AD પાયો લઉં તો EN વેગ થવાનો એટલે બરાબર 1/2 પાયો AD કેમ સમજો 9th નો આધારે આ આપણો પાયો આ પાયો આખો અને પાયા પરનો વેગ આ વેગ એટલે મેં અત્યારે આ વેગ લેતો નથી એક વેગ દીધો એટલે 1/2 × π AD અને વેગ EN ચાલો વેગ EN આ EN અને આ ટૂંકમાં આને કહેવાય ADE આપણે 9th માં આવેલું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એટલે ADE કહેવાય ADE એટલે સમજી લેવાનું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અને આને નંબર 1 આપ્યો કયો નંબર આપો 1 ચાલો હવે બરાબર સમજો આ જ આકૃતિ આ ફિગર છે આપણી ખરેખર આકૃતિ આવી હતી તમે ચેક કરજો આવી આકૃતિ હતી બરાબર આ સી અને આ આપણું બિંદુ બી હતું રાઈટ ચાલો હવે આપણે આ જોડ્યું છે ચેક કરજો આ જોડ્યું છે ઓકે ચાલો હવે હું એક કામ કરીશ હું ત્રિકોણ બદલું છું આ ત્રિકોણ જોજો બરાબર આ ત્રિકોણ ચાલો આ ત્રિકોણ કયો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો આમાં જરા કાળજી રાખજો હું આ ત્રિકોણ લઉં છું આ ત્રિકોણ ઓકે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ચલો તે જ પ્રમાણે ચલો ત્રિકોણ BD એટલે શોર્ટમાં બોલું BDE એટલે આપણે સમજી લેવાનું BDE એટલે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 × π × વેગ ચલો બરાબર 1/2 × π ચલો હવે પાયો કોણ તમને ક્વેશ્ચન થશે મેં તમને છેલ્લે સમજાવ્યું ગઈકાલે કે સપોઝ
આપણો આ ગુરુ કોણ ત્રિકોણ છે, ગુરુ કોણ આ એ આ બી અને સી, અને હું વેદ દોરો આ વેદ, ચાલ આ વેદ, તો આ વેદ આપણે એ બી દોર્યો, આ એ બી વેદ દોર્યો, તો ખરેખર આ ત્રિકોણ આવવાનો એ બી સી, એટલે એમ કહેવાય એ બી સી નું ક્ષેત્રફળ બરાબર વન્હા પાયો, પાયો બી સી કહેવાય, પાયો બી સી ની કહેવાય, પાયો બી સી જ કહેવાય, અને વેદ એ ડી, વેદ એ ડી એના જેવું, ચાલો આ ત્રિકોણ બી ડી ઈ નું ક્ષેત્રફળ બરાબર વન્હા અને પાયો, ચાલો પાયો બી ડી થવાનો, પાયો બી ડી, આ પાયો બી ડી અને આપણો વેદ, ચાલો વેદ ઈ એન, ચાલો વેદ ઈ એન થશે, આ સાચો જો, ફરીથી એકવાર નંબર બે આપી દો, પછી એકવાર ત્રિકોણ બી ડી ઈ નું ક્ષેત્રફળ બરાબર આ પાયો, પાયો આખો આવી લેવાય, આટલો જ લેવાય, અને આ વેદ બહાર આવ્યો, એટલે લંબનો લંબપાદ બહાર છે, એટલે આ વેદ, ચાલો આ મને મળી ગયું, એટલે બે ત્રિકોણ મળ્યા એ ડી ઈ અને બી ડી ઈ નું ક્ષેત્રફળ. હવે આપણે એક કામ કરીશું, પરિણામ એક અને બે નો જોઈ લેજો, પરિણામ એક અને બે નો ગુણોત્તર લેતા, ચાલો પરિણામ એક અને બે નો, પરિણામ એક અને બે નો ગુણોત્તર લેતા, ગુણોત્તર લેતા, ચાલો શું થશે, કોણ પહેલું એ ડી નંબર વન, એટલે હું લખીશા એ ડી ઈ અપોન, ચાલો અપોન કોણ આવવાનો બી ડી ઈ, ચાલો આ બી ડી ઈ બરાબર, ચાલો જમણી બાજુ વન હાફ ગુણ્યા એ ડી ગુણ્યા એ એન, ચાલો વન હાફ ગુણ્યા એ ડી અને ગુણ્યા ઈ એન, અને અપોન વન હાફ ગુણ્યા, ચાલો આમાં કોણ બી ડી ગુણ્યા ઈ એન, ચાલો બી ડી આ બી ડી, બી ડી અને ગુણ્યા ઈ એન, ઈ એન ઈ એન કેન્સલ, વન હાફ કેન્સલ, માટે એ ડી ઈ અપોન બી ડી ઈ બરાબર દોરું છું રફ માં, રફ આકૃતિ આપણી આ એ બી સી, ચાલો આપણી રેખા એલ છે, આ ડી અને ઈ બરાબર, હવે હું ભેદ બદલું છું, ચાલો ભેદ આપણો આ હતો, યાદ કરો આ DM વેદ હતો, DM એટલે હવે આ તમારો પાયો થવાનો ત્રિકોણ AD, હવે ADE એટલે સમજી લેજો ત્રિકોણ AD નું ક્ષેત્રફળ, તમને થશે AD તો આવી ગયો પણ AD ત્રિકોણમાં બે વેદ આપેલા, એટલે એકવાર આપણે EN લીધો, એકવાર DM, એટલે AD નું ક્ષેત્રફળ બરાબર વન હાફ ગુણ્યા પાયો, ચાલો પાયો AE જોઈ લો, આ પાયો AE અને વેદ DM, આ વેદ DM, આ DM, યસ, અને નંબર 4 આપો, કયો નંબર આપો 4, સીધું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેદ, હવે જોજો આપણે આ લાઈન દોરી છે, ચાલો હવે ત્રિકોણ બદલાઈ ગયો તમારો, આ ત્રિકોણ આવ્યો, ચાલો કયો ત્રિકોણ CDE જોઈ લેજો, ત્રિકોણ CDE, ચાલો હવે ત્રિકોણ CDE એટલે હું ટૂંકમાં લખું CDE, CDE એટલે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર સીધું વન હાફ ગુણ્યા પાયો, હવે તમે જો પાયો આટલો જ હોવાનો, આટલો જ પાયો, એટલે C, પાયો C, ચાલો આ CE અને આપણો વેદ, ચાલો વેદ DM આવવાનો ફિક્સ, એટલે વેદ DM આવવાનો, રાઈટ, જો આ બી ગુરુ કોણ ત્રિકોણ એટલે આપણો વેદ આ આવવાનો અને પાયો આઠ, પાયો આ લેવાય નહીં, આટલો જ પાયો, એટલે આટલો પાયો અને આ વેદ, સમજો, ચાલો નંબર બોલો 4 કેટલા આપી દો, 5 આપી દો, ચોથો અને પાંચમો, ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્ર સમજાવું છું, હવે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ બરાબર વધા, ચાલો પાયો A, પાયો A અને વેદ DM, ચાલો ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર વધા ગુણ્યા પાયો ગુણ્યા વેદ, ચાલો પરિણામ, પરિણામ 4 અને 5, 4 અને 5 નો ગુણોત્તર લેતા, ચાલો નો ગુણોત્તર લેતા, તમે જોઈ લો હવે ગુણોત્તર ડાબા ડાબા, એટલે એ ડી ઈ અપોન સી ડી ઈ ઇઝ ઇક્વલ ટુ વન હાફ ગુણ્યા એ એ ગુણ્યા ડી એમ અને અપોન વન હાફ ગુણ્યા સી ઈ ગુણ્યા ડી એમ, ચાલો કેન્સલ કરો આ વન હાફ કેન્સલ, એટલે આપણને ગુણોત્તર મળવાનો
ADE, चलो ADE upon CDE is equal to AE and upon CE. नंबर अने छो आपे, परिणाम तो आपो छो, तमें लाइव आप, पहला त्रण, छेल्ला त्रण, अबे समझो, अबे आगे वस्तु मोस्ट इंपोर्टेंट छे, हवे, चलो, हवे, जो जो, त्रिकोण ADE, अने, आ तमारो त्रिकोण AD छे, अबे ए त्रिकोण नी साथे आपने आज BD, त्रिकोण BDE, अने त्रिकोण CDE, ए समांतर रेखा नी जोड़ बच्चे एकच पाया पर आवे त्रिकोणों होवाथी ते समक्षेत्र थसे समक्षेत्र थसे विद्यार्थी मित्रों समझाओ छो थोड़ी जग्या छे मारे पण हुं तमने बताऊं के केम समक्षेत्र धोरण 9 मानो प्रमेय हुं तमने याद कराऊं चलो प्रमेय आवो तो एक ज पाया ऊपर समांतर रेखा नी जोड़ वच्चे आवेला बे त्रिकोणो अथवा ए हमेशा समक्षेत्र होय छे એટલે એના ક્ષેત્રફળ સરખા હોય ચેક કરો એ બી સી અને આપણો અહીંયા ડી અને બોલો ઈ હતું હવે તમે ચેક કરો આ CD અને આ B ચાલો હવે પહેલો ત્રિકોણ BDE ચાલો આ BDE આ ત્રિકોણ ચાલો BDE આ ત્રિકોણ છે ઓકે અને બીજું CDE ચાલો CDE એટલે આ ત્રિકોણ આર્યો આ ત્રિકોણ CDE હવે તમે ચકાસો તો આ બંને ત્રિકોણો BDE અને CDE એનો પાયો D છે એક જ પાયો અને આ બંને સમાંતર છે આ સમાંતર એટલે સમાંતર રેખાની જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે એટલે એના ક્ષેત્રફળ સરખા હોય એટલે કે માટે BDE is equal to CDE થશે CDE થશે એટલે જેટલું BDE નું ક્ષેત્રફળ એટલું ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર ચાલો હવે પરિણામ 3 અને 6 પરથી ચાલો એક કામ કરું પરિણામ 3 ADE ચાલો અર્થાત નંબર 6 પૂરો ADE चलो अपॉन CDE चलो CDE इज इक्वल टू अबे चेक कर जो ADE रवाई तो ADE अपॉन CDE चलो CDE એટલે BDE એ બંને સમક્ષેત્ર BDE થશે ઓકે એટલે આ બંને ગુણોત્તર સરખા આવી છે ચલો વેલ્યુ મૂકી દો ADE અપોન CDE એટલે ADE અપોન આ ADE અપોન BD બરાબર AD upon BD is equal to A upon CE ચાલો A અને upon CE તમે જોઈ લો આ રીતે આપણો પ્રમેય સાબિત થશે વિદ્યાર્થી મિત્રો એટલે તમે ખાલી વેલ્યુ મૂકશો આ પરિણામ 3 અને 6 પરથી તો બેઠો ગુણોત્તર મળશે પાછી એકવાર જરા વિદ્યાર્થી મિત્રો સમજો પ્રમેય નંબર 6.1 થેલ્સ નો પ્રમેય સપ્રમાણતા નો મૂળભૂત પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને એવી રીતે છેદે કે તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે એમ કહેવાય AD upon BD બરાબર AE upon C આ ગુણોત્તર સરખા આવે વિદ્યાર્થી મિત્રો પ્રમેય કેમ લખશો તો તમારે પહેલા ચાર પાના આખા ફૂલ પેજ એ વ્યાખ્યા માટે છોડી દેજો ત્યાર પછી પ્રમેયનો સેક્શન સ્ટાર્ટ થાય પ્રમેય લખો ત્યારે કાળજી પહેલા લખવાનો પ્રમેય નંબર 6.1 નામ લખજો સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પછી લાઈન છોડજો પ્રતિજ્ઞા લખવાની પ્રતિજ્ઞા એક લાઈન છોડજો પક્ષ લાઈન છોડો સાધ્ય અને પછી આકૃતિ આવશે એટલે સાધ્ય પછી આ આકૃતિ આકૃતિ સાઈડ પર ની પાડતા વચ્ચે પાડજો અને આકૃતિ પતે એટલે સાબિતી સ્ટાર્ટ થશે વિદ્યાર્થી મિત્રો મેં સાઈડ પર દોરી છે તમારે સાઈડ પર દોરવાની નથી તમારે પક્ષ સાધ્ય રેખા પછી સાધ્ય અને સાબિતીની વચ્ચે આકૃતિ પાડવાની રહેશે રાઈટ આગળ અને આ પ્રમેય આજે રીડિંગ કરજો આ ડાઉનલોડ વિડિયો છે તમે વારંવાર જોઈ શકશો આગળ અને નોટમાં ઉતારી લેજો આનું પિક્ચર પાડીને હું મોકલાવીશ